नमस्कार मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल में मेहुल मावाणी एज्युकेशन एंड कल्चर। जो मित्रों तमे आ चैनल पर नवा हो तो प्लीज मित्रों चैनल ने शेर लाइक अने सब्सक्राइब करवानु चूकता नहीं। मित्रों आज आपणे आ वीडियो में जोशू धोरण 8 विषय गुजराती सेमिस्टर 1 एटले के प्रथम सत्रना पुनरावर्तन एक में आपेला तमाम 1-8 प्रश्नों की अहीं मित्रों विगते व्यवस्थित चर्चा करीशू। तो मित्रों तमे अगाउना एकमो शीखी गया हशो तेना आधारे ज अहीं पुनरावर्तनना प्रश्नों अने विविध प्रवृत्तिओ आपेली छे। आपणे तमामे तमाम प्रश्नों व्यवस्थित समझी अने तेना उत्तरो लखीशू। तो जोईए पुनरावर्तन एक। मित्रों वीडियो शुरू करता पहला जो तमने आ वीडियो गमी आपेला उत्तरो गमी तो प्लीज मित्रों आपेला वीडियो ने लिंक तमे तमारा अन्य मित्रों सुधी पण शेयर करजो। जोड़े जोड़े वीडियो ने लाइक जरूर थी करजो अने वीडियो केवो लाग्यो ते अंगे कॉमेंट बॉक्स में कॉमेंट पण जरूर थी करजो अने कोईपण प्रश्न ना समझाए तो पण कॉमेंट बॉक्स में कॉमेंट करजो जेथी नवा वीडियो लईने आवू तो तमारा ते प्रश्नोना उत्तरो आपी शकूँ। अने खास सब्सक्राइब करवानुं चूकता नहीं एटले के वीडियो नी नीचे आपेलू सब्सक्राइबनू लाल बटन दबावी चैनल ने सब्सक्राइब जरूर थी करो जेथी नवा वीडियो लईने आवू तो तमारा सुधी झड़पथी पहुंची शकूँ। जोईए पुनरावर्तन एक। प्रश्न पहलो मित्रों आपणने आपेलो छे जेनी आपणने सूचना आपी छे नीचेना शब्दोनी साची जोड़नी लखो। मित्रों अहीं आपणने 5 शब्दों आप्या छे ते शब्दोमां जोड़नी दोष छे एटले के लखवामां भूलो थयेली छे। आपणे आपेला शब्दों माटे साची जोड़नी एटले साचो शब्द केवी रीतना लखाय ते उत्तर स्वरूपे लखवानुं छे। पहलो शब्द छे चिंगारी। तो मित्रों अहीं ची ने हसवाई अने री ने दीर्घई आवशे ते रीते चिंगारी शब्द लखीशुं। एक बाजु आपणने जे पुनरावर्तन एकमां शब्द आप्यो छे ते चिंगारी शब्द लख्यो छे तेनी सामे साचो उत्तर चिंगारी लखेलो छे। बीजो शब्द छे कामिनी। तो मित्रों अहीं मी ने दीर्घईना बदले हसवई आवशे ते रीते कामिनी शब्द लखीशुं। अहीं उत्तर आपेलो छे। આગળનો શબ્દ છે વિશ્વાનલ। અહીં મિત્રો સ અને વ બંને વર્ણોને જોડવાના છે તે રીતે વિશ્વાનલ શબ્દ લખીશું। આગળનો શબ્દ છે સિસોટી। ટીનો મિત્ર અહીં હસવઈ આપેલી છે પરંતુ જોડણીમાં ખરેખર ટીને દીર્ઘઈ લખવી પડે અને સી ને અહીં દીર્ઘઈ આપેલી છે તે સાચી જોડણીમાં હસવઈ લખવી પડે તો એ રીતે સિસોટી શબ્દ લખીશું। મિત્રો છેલ્લો અને અંતિમ શબ્દ જોઈએ। આપણને શબ્દ આપ્યો છે સાહિત્ય રસિક। તો મિત્રો અહીં હી શબ્દ છે તેને દીર્ઘઈ કરેલી છે ત્યાં આપણે હસવઈ કરવાની છે અને સી જે દીર્ઘઈ કરેલી છે ત્યાં પણ આપણે હસવઈ કરવાની છે તે રીતે સાહિત્ય રસિક શબ્દ લખીશું। તો મિત્રો આમ 5-5 શબ્દો આપણે વ્યવસ્થિત સમજી અને તેને યોગ્ય જોડણી સાચી રીતે શબ્દ લખીશું। તમે જાતે પ્રયત્ન કરીને પણ આ ઉત્તરો લખી શકો છો। આગળ વધીએ પ્રશ્ન 2 જોઈએ। પ્રશ્ન 2 મિત્રો આપણને આપેલો છે જેની આપણને સૂચના આપી છે નીચેના વાક્યો વાંચીને વિશેષણની નીચે લીટી દોરો એ વિશેષણનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો। મિત્રો અહીં આપણને 3 વાક્યો આપેલા છે તે ત્રણેય વાક્યોમાંથી આપણે વિશેષણ શોધવાના છે તે વિશેષણ નીચે અંડરલાઈન એટલે કે લીટી કરી અને તે વિશેષણના આધારે નવું વાક્ય બનાવવાનું છે। જોઈએ પહેલું વાક્ય છે તૂટેલા ઝૂંપડામાં એનો સામાન સચવાઈ રહેતો। તો મિત્રો અહીં વિશેષણ શબ્દ બનશે તૂટેલા જે આપણે એ શબ્દની નીચે લીટી દોરવાની છે તો વિશેષણ બનશે તૂટેલા। હવે તૂટેલા શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીએ તો વાક્ય આ પ્રમાણે બનશે તૂટેલા પથ્થરને રસ્તા પરથી હટાવ્યો। મિત્રો વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો। બીજો શબ્દ છે ધૂળીએ માર્ગ ચાલ। અહીં મિત્રો વિશેષણ છે ધૂળીએ તેની નીચે આપણે લીટી દોરેલી છે
હવે ધૂળીએ શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવીશું. તો વાક્ય આ પ્રમાણે બનશે, આજે વાતાવરણ ધૂળિયું લાગતું હતું. ત્રીજો અને અંતિમ વાક્ય છે, આછું અંધારું ને આછો ઉજાસ હતો. અહીં મિત્રો બે શબ્દો વિશેષણમાં બને છે, એક તો આછું અને બીજો શબ્દ છે આછો. હવે આ બંને શબ્દો ઉપરથી આપણે વાક્ય બનાવીએ. તો વાક્ય આ પ્રમાણે બનશે, રાત્રે આછો પ્રકાશ હોવાથી આછું દેખાતું હતું. તો મિત્રો આ રીતે ત્રણેય વાક્યોમાંથી વિશેષણો શોધી તે વિશેષણો નીચે રેખાંકિત એટલે કે લીટી દોરી અને તે વિશેષણોનો ઉપયોગ કરી આપણે વાક્યો બનાવવાના છે. વાક્યો તમારી રીતે વિચારીને પણ તમે બનાવી શકો છો. હવે આગળ વધીએ, પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન 3 મિત્રો આપણને આપેલો છે, જેને આપણને સૂચના આપી છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. જોઈએ મિત્રો, આપણને શબ્દો આપ્યા છે, પ્રાર્થના, વિશ્વાનલ, ઠંડી, શ્વાસભેર અને શ્રીમંત. આ પાંચેય શબ્દોને શબ્દકોશના ક્રમમાં નીચે આ પ્રમાણે ગોઠવીશું. તો પહેલો શબ્દ આવશે ઠંડી, બીજો શબ્દ આવશે પ્રાર્થના, ત્રીજો શબ્દ આવશે વિશ્વાનલ, ચોથો શબ્દ આવશે શ્રીમંત અને પાંચમો શબ્દ આવશે શ્વાસભેર. તો આ રીતે આપણે શબ્દકોશના ક્રમમાં આપેલા પાંચેય શબ્દોને ગોઠવીશું. ઠંડી, પ્રાર્થના, વિશ્વાનલ, શ્રીમંત અને શ્વાસભેર. આગળ જોઈએ પ્રશ્ન 4. પ્રશ્ન 4 મિત્રો આપણને આપેલો છે, ગદ્ય એકમોમાંથી વિવિધ વિરામચિહ્નોવાળા વાક્યો તારવી યાદી તૈયાર કરો. મિત્રો આપણે અગાઉ જે ગદ્ય એકમો શીખી ગયા છીએ તેમાં વિવિધ વિરામચિહ્નોવાળા જે વાક્યો આવતા હોય તે આપણે તારવી તેની યાદી બનાવવાની છે. તો જોઈએ ઉત્તર. તો મિત્રો પહેલું વિરામચિહ્ન છે પૂર્ણવિરામ, તેનું વાક્ય જોઈએ. ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે, જે પછી આપણે પૂર્ણવિરામ મૂકેલું છે. બીજું વિરામચિહ્ન છે અલ્પવિરામ, તેનું વાક્ય જોઈએ. અનેક મિત્રો આવ્યા, ગયા, મળ્યા અને ટક્યા. તો મિત્રો અહીં આવ્યા, ગયા એ બે શબ્દો પાછળ અલ્પવિરામ મૂકેલું છે. આગળનો શબ્દ છે પ્રશ્નાર્થ ચિહ્ન અથવા પ્રશ્નચિહ્ન. શું છે? તો છે પછી મિત્રો અહીં પ્રશ્નચિહ્ન મૂકેલું છે. આગળનું વિરામચિહ્ન છે ઉદ્ગાર ચિહ્ન, તેનું વાક્ય જોઈએ. શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામ સામે એકબીજાને નિહાળ્યા કરતા. તા પછી અહીં ઉદ્ગાર ચિહ્ન મૂકેલું છે. તો મિત્રો આ રીતે તમે પણ એકમમાં આવતા હોય તેવા વિરામચિહ્નો નોંધતા જશો અને તેના આધારે એકમમાં જે વાક્યો આવતા હોય તે વાક્યો પણ લખતા જઈશું. આગળનું વિરામચિહ્ન છે અર્ધવિરામ, વાક્ય જોઈએ. જુમો લખપતિ હતો, જુમો લક્ષાધિપતિ હતો, ભિખારી બની ગયું. અહીં મિત્રો હતો શબ્દ પછી અર્ધવિરામ મૂકેલું છે. આગળનું વિરામચિહ્ન છે મહા અથવા ગુરુવિરામ, જોઈએ. વાક્ય જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો, ગાડી આવશે તો. તો મિત્રો અહીં પડ્યો શબ્દ પછી મહાવિરામ અથવા ગુરુવિરામ મૂકેલું છે. આગળ જોઈએ, આગળનું વિરામચિહ્ન છે અવતરણ ચિહ્ન. કોઈ વ્યક્તિ બોલતું હોય અને તે આપણે લખવાનું થાય ત્યારે તે વાક્ય તે શબ્દો આપણે અવતરણ ચિહ્નોમાં લખીએ છીએ. જોઈએ અહીં ઉદાહરણ, દોડો દોડો મારું જનાવર કપાય છે. તો મિત્રો અહીં દોડો આગળ અવતરણ ચિહ્નથી શરૂઆત કરી છે અને છે શબ્દ આગળ વાક્ય પૂરું થાય છે ત્યાં પણ અવતરણ ચિહ્નો મૂકી વાક્ય પૂર્ણ કરેલું છે. આગળનું વિરામચિહ્ન આપ્યું છે છેલ્લું વિરામચિહ્ન ગુરુરેખા, જોઈએ ઉદાહરણ. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણું અને જુમો સાથે રહેતા.
तो मित्रों अहीं गुरुरेखानो उपयोग करेलो छे जूमो पछी अने जणा शब्द पछी। तो मित्रों आ रीते एकम में जे विराम चिन्हों आवे छे ते आपणे शोधवाना छे अने एकम में ते कया वाक्य में ते विराम चिन्हनो उपयोग थयो छे ते वाक्य पण नोंधवानुं छे। तो मित्रों अहीं केटलाक विराम चिन्हों अने तेना वाक्यो आपेला छे, तमे तमारी जाते प्रयत्न करीने आवा अलग अलग विराम चिन्हों शोधी अने एकम में जे विराम चिन्हों वाला वाक्यो आवे छे तेनी यादी तमारे बनावानी छे। हवे आगळ वधीए प्रश्न नंबर 5 जोईए। प्रश्न 5 आप्यो छे मित्रों, जेनी आपणने सूचना आपी छे, नीचेना प्रश्नोना उत्तर लखो। अहीं मित्रों आपणने 4 प्रश्नों पूछेला छे, चारे प्रश्नों एकमना आधारे विचारी अने उत्तरो लखवाना छे। जोईए प्रश्न पहेलो। प्रश्न पहेलो छे मित्रों, कवि ईश्वर पासे सानी मांगणी करे छे। उत्तर, कवि ईश्वर पासे एक चिनगारीनी एटले ज्ञानरूपी तणखानी मांगणी करे छे। प्रश्न बीजो छे, वेणुनी समझदारी क्यारे अने कई रीते व्यक्त थई छे। जोईए उत्तर, वेणुने बचाववामां सफळता न मळता निराश थयेलो झूमो વેણુને ભેટી પડ્યો અને તેની સાથે મરવા તૈયાર થઈ ગયો। ટ્રેન નજીક આવી ત્યારે વેણુએ સમજદારી બતાવી ઝુમાને માથું મારી પાટાથી દૂર ફેંકી દીધો। આ રીતે વેણુ પોતાના મિત્ર ઝુમાને મરતા બચાવી લે છે, તેમાં તેની સમજદારી વ્યક્ત થઈ છે। તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખીશું। આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો। પ્રશ્ન ત્રીજો મિત્રો આપ્યો છે, જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? ઉત્તર, જીવન ખર્ચી નાખવું એટલે નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું। આગળ જોઈએ ચોથો પ્રશ્ન। ચોથો પ્રશ્ન છે મિત્રો, ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો વિશે લખો। મિત્રો અહીં તમે ક્યારેક ગાંધીનગર ગયા હો તો તમારા અનુભવના આધારે, અથવા તમે ક્યાંય વાંચ્યું હોય, તમે ક્યાંય શીખ્યા હોય, તો તે અનુભવના આધારે તમારે ગાંધીનગરમાં જે જોવાલાયક સ્થળો છે તેના વિશે લખવાનું છે। તો જોઈએ અહીં નમૂનારૂપ ઉત્તર। ગાંધીનગરમાં અક્ષરધામ નામનું વિશાળ મંદિર આવેલું છે। આ મંદિરમાં સુંદર પ્રદર્શન વિભાગ આવેલો છે, જેમાં આધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ જોઈ શકાય છે। ગાંધીનગરની નજીક ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન આવેલું છે, જેમાં પક્ષીઓ અને પ્રાણીઓ નિહાળી શકાય છે। અહીં ડાયનાસોરનો વિભાગ અને સાપઘર પણ છે, જે બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે। આગળ જોઈએ ઉત્તરને। આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિ રૂપે અહીં મહાત્મા મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે, જેમાં સ્વતંત્રતા માટે ગાંધીજીએ કરેલા પ્રયાસોની સુંદર ચિત્રરૂપી રજૂઆત કરવામાં આવેલા છે। રાજ્યનું વિધાનસભા ગૃહ પણ ગાંધીનગરમાં આવેલું છે। સેક્ટર 28માં બાળકો માટે એક સુંદર બગીચો પણ આવેલો છે। આમ હરિયાળાનગર ગાંધીનગરમાં જોવાલાયક ઘણા સ્થળો આવેલા છે। તો મિત્રો અહીં મોટાભાગના સ્થળોની માહિતી આપી દીધી છે, આ સિવાય કોઈ સ્થળ રહી જતું હોય અથવા તમે તમારા અનુભવના આધારે આ ઉત્તર લખી શકો છો। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6। પ્રશ્ન નંબર 6 મિત્રો આપણને આપેલો છે, જેને આપણને સૂચના આપી છે, ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરેલી કૃતિઓનું પ્રદર્શન ગોઠવીને તેનો અહેવાલ તૈયાર કરો। મિત્રો અહીં તમારે તમારી શાળામાં તમારા શિક્ષકની મદદથી ઇન્ટરનેટ ઉપરથી કૃતિઓ, એટલે કે કોઈ વાર્તા છે, કોઈ લઘુકૃતિ છે, કોઈ નાટક છે, તેને તમારે ડાઉનલોડ કરવાના છે અને તે ડાઉનલોડ કરેલી કૃતિઓનું યોગ્ય પ્રદર્શન ગોઠવવાનું છે અને તે પ્રદર્શન ગોઠવ્યા બાદ તમારે તેનો અહેવાલ તૈયાર કરવાનો છે। તો મિત્રો ઇન્ટરનેટ ઉપરથી તમે કૃતિઓ જાતે ડાઉનલોડ કરજો તમારા શિક્ષકની મદદથી, તેનું સુંદર મજાનું પ્રદર્શન પણ ગોઠવજો અને તેનો અહેવાલ કેવી રીતના લખવો તે ઉત્તર આપણે જોઈએ। તો અહેવાલ આ રીતે લખીશું મિત્રો। સૌપ્રથમ તારીખ લખી દઈશું, 16/8/2022। તમે જ્યારે પણ પ્રદર્શન યોજ્યું હોય તે તારીખ નોંધજો। ત્યારબાદ સ્થળ, તો કે ભાઈ રૂગનાથપુર।
तमे जे जग्याए प्रदर्शन गोठवी होय ते स्थळनुं नाम लखजो। जोईए उत्तर, अमारी शाळामां विख्यात वार्ताकृतिओनुं प्रदर्शन योजायुं हतुं, जेमां विगते अहेवाल नीचे प्रमाणे छे। अमारी शाळामां इंटरनेट उपरथी सौप्रथम वार्ताओनी कृतिओ डाउनलोड करवामां आवी, जे शिक्षकोनी मददथी अमे आ काम पूरुं कर्युं। त्यारबाद तेने बाल विभाग, युवा विभाग, सामाजिक विभाग एम विविध भागों में कृतिओ ने अलग अलग गोठववामां आवी। त्यारबाद तमाम कृतिओ ने सुंदर रीते कार्ड पेपर उपर लगावी पोस्टर तैयार करवामां आव्या। शाळाना प्रार्थना खंडमां तमाम कृतिओना पोस्टरो व्यवस्थित गोठववामां आव्या अने शाळाना आचार्यना हस्ते प्रदर्शन ने खुल्लू मूकवामां आव्युं, जेमां शाळाना बाळकोनी साथे अन्य शाळाना बाळकोए पण भाग लीधो। समापन वखते शहेरना जाणीता लेखकोने बोलावामां आव्या, जेमणे गुजराती साहित्य अंगे सुंदर माहिती आपी। तो मित्रों, आ रीते टूंको अने सरस मजानो अहेवाल तैयार करी शको छो। तमे जे रीते प्रदर्शन गोठवी होय ते प्रमाणे तमारो तहेवार तमारो अहेवाल लखजो, जेथी तमारो उत्तर व्यवस्थित बनी शके। हवे आगळ जोईए प्रश्न नंबर 7। प्रश्न 7 आप्यो छे मित्रों, नीचेना शब्द जूथनो उपयोग करी वाक्य बनावो। मित्रों, अहीं आपणने त्रण शब्दोना जूथ आप्या छे, ते त्रणेय शब्दों एक ज वाक्य में आवी जाय ते रीतनुं अर्थसभर वाक्य बनावानुं छे। तमे तमारी जाते प्रयत्न करीने पण उत्तर लखी शको छो अथवा अहीं आपेलो नमूनारूप उत्तर नोंधी शको छो। जोईए तो पहेलो शब्द जूथ छे श्रीमंत, भिखारी अने संगीत। हवे आ त्रणेय शब्दों उपयोग करी वाक्य आ प्रमाणे बनावीशुं। आजे श्रीमंतोना महोल्लामां एक भिखारी सुरीलू संगीत रेलावी रह्यो हतो। तो मित्रों, आ रीते तमे जाते प्रयत्न करीने त्रणेय शब्दों उपयोग करी वाक्य बनावी शको छो। बीजू शब्द जूथ छे सवार, अंधारू अने अवाज। जोईए वाक्य, सवारे आछू अंधारू होवा छतां कोई सुरीलू भजन गाई रह्युं हतुं। तो मित्रों, आ रीते आपेला त्रणेय शब्दों उपरथी सुंदर वाक्य बनावीशुं। आगळ जोईए ત્રીજું શબ્દ જૂથ છે ઝડપ, વહાલ અને ભંડાર। જોઈએ વાક્ય, ઝડપથી પસાર થતા વાહનોથી દૂર જતો રાજેશ પોતાના દીકરાને વહાલ કરતો અનાજના ભંડાર પાસે પહોંચ્યો। આગળ જોઈએ ચોથું શબ્દ જૂથ આપણને આપેલું છે અનાજ, નિશ્ચિત અને પ્રજા। વાક્ય જોઈએ, રાજા દુષ્કાળ વખતે પ્રજાને નિશ્ચિત કરેલી સહાય આપવા લાગ્યા। આગળ જોઈએ પાંચમું શબ્દ જૂથ, પાંચમું શબ્દ જૂથ છે માલિક, આનંદ અને અમર। વાક્ય જોઈએ, માલિકનો પોતાના પશુઓ પ્રત્યેનો અમર પ્રેમ જોઈ ગામ લોકોને ખૂબ જ આનંદ થતો। તો મિત્રો, આ રીતે આપણને જે પાંચેય શબ્દ જૂથો આપ્યા છે ત્રણ ત્રણ શબ્દોના જૂથ તેની ઉપરથી અર્થસભર વાક્ય બનાવીશું। તમે તમારી રીતે વિચારીને પણ આ સુંદર અર્થસભર વાક્યો બનાવી શકો છો। હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 8 જોઈએ। પ્રશ્ન 8 મિત્રો આપણને આપેલો છે, 1-5 એકમ પૈકી તમને કઈ કૃતિ ગમી, શા માટે તે લખો। મિત્રો, અહીં આપણે અગાઉ 1-5 કૃતિઓ એકમો શીખ્યા, તેમાં તમને કઈ કૃતિ ગમે છે તે તમારે અહીં વિચારીને લખવાની છે। તમને ગમતી હોય તે કૃતિ તમારે લખવાની છે અને શા માટે ગમે છે તે તમારે લખવાની છે। અહીં જે ઉત્તર આપ્યો છે તે માત્ર નમૂનારૂપ છે। જોઈએ ઉત્તર, તો મિત્રો ઉત્તર આ પ્રમાણે લખી શકાય, 1-5 એકમ પૈકી મને એક મુલાકાત એકમ સૌથી વધારે ગમ્યો, કારણ કે આ એકમમાં આપણા રાજ્યના પાટનગર, ગાંધીનગર અને વિધાનસભા ગૃહની સુંદર માહિતી આપવામાં આવી છે। આ એકમમાં ગુજરાત રાજ્યના પાટનગરનું તેમજ વિધાનસભાનું પરિચયાત્મક વર્ણન કરેલું છે, જે ખૂબ જ ઉપયોગી થાય તેવું છે। તો મિત્રો, આ રીતે તમને ગમતી હોય તે કૃતિના આધારે તમારે તેનું નામ લખવાનું છે અને તે કૃતિ તમને શા માટે ગમે છે
તે પણ તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે। તો મિત્રો આ રીતે આપણે આ ઉત્તર લખીશું। તો મિત્રો આમ પુનરાવર્તન એકના एक થી આઠ પ્રશ્નો અહીં મિત્રો તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે। આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે। જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર કરજો। વિડિયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી તેઓ પણ આ ઉત્તરોથી માહિતગાર થાય। જોડે જોડે વિડિયોને લાઈક જરૂરથી કરજો અને વિડિયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો અને કોઈ પણ પ્રશ્ન ના સમજાય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું। અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, એટલે કે વિડિયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું। તમારો ખૂબ ખૂબ આભાર।